નવસારી વિરાવળ ખાતે આવેલ એપીએમસી માર્કેટમાં કેરીના કેરેટ ખસેડવાના મુદ્દે થયેલા ઝઘડામાં દેવી પૂજકો દ્વારા ખેડૂતો પર હુમલો કરી ઇજા પહોંચાડવાના બનાવથી ચકચાર મચી જવા પામી છે. જો કે આ ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે આવી પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે હળવો લાઠીચાર્જ કર્યો હતો. નવસારી એપીએમસી માર્કેટમાં હાલમાં કેરીની સિઝન હોય મોડી રાત સુધી હરાજીની પ્રક્રિયા ચાલે છે, જેમાં સાંજે 7 વાગ્યાના અરસામાં કાંજી પટેલ નામનો ઇસમ દૂધી અને શાકભાજી વેચવા માટે આવ્યો હતો. તેનું શાકભાજી મૂકવા માટે કેરીની કેરેટો ખસેડતા કેરી લઈને આવેલ દેવી પૂજક અને ખેડૂતો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં દેવી પૂજકના ટોળાએ ઓમપ્રકાશ મિશ્રા, મિતેશ પટેલ, કાંજી પટેલ અને વકીલ મિશ્રા નામના વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો. માર્કેટ યાર્ડમાં આજે દેવી પૂજક અને ખેડૂતો વચ્ચે થયેલી અથડામણના મુદ્દે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઝઘડામાં મિતેશ પટેલ નામના ખેડૂતની રૂપિયા 3 લાખની સોનાની ચેઇન પણ ચોરાઈ જવા પામી હતી. જો કે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કર્યો હતો. હું આશીષ અરવિંદભાઈ નાયક, ખેડૂત વિભાગમાંથી ચૂંટમ છું, ચેરમેન એપીએમસી નવસારી. આજે 8 વાગે ખેડૂત અને વાઘરી દંતાણી કોમના લોકોએ ખેડૂતની સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું, એનાથી ખેદ અનુભવું, આવું નહીં થવું જોઈએ. અને ખેડૂતોને ખૂબ જ ખરાબ રીતે એ લોકોએ કેરેટ, પપમ, દૂધી જે હાથમાં આવ્યું તે માર્યું અને ચેન પણ લૂંટી ગયા 2 છોકરાઓની. ફરિયાદ એફઆઈઆર ફાટી છે, આગળની કાર્યવાહી ચાલુ છે.